ઈ મેમો બંધ થતા જ શહેરના રસ્તા ઉપર ફરીથી પોલીસની તવાઈ શરૂ થઈ ગઈ છે. બે દિવસમાં જ પોલીસે રસ્તા ઉપર વાહનો અટકાવીને 500 જેટલા કેસ કર્યા છે. ઈઆઈની ટીમ દરરોજ 25 કેસ કરવાનો ટાર્ગેટ અપાયો છે. બીજી તરફ ઈ મેમોનો દંડ વસૂલવાની કામગીરી અપૂરતા આયોજનથી ધીમી ગતિએ ચાલે છે. આ કારણે વાહન ડિટેન થાય પછી 2-3 દિવસ પરત મળતું હોવાથી લોકોની પરેશાની વધી છે. બીજી તરફ શહેરના તમામ 4 રસ્તાના આસપાસના 50 મીટર વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં પાર્કિંગ કરનાર ઓટો રિક્ષા અને કાર ચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદો નોંધવામાં આવી રહી છે. ટ્રાફિક વાળો શું કહે ખબર, કે તમે પહેલાં તો એટલું બધું પહેલાં વિવડાવી દેવે છે ને કે તમારા લાઇસન્સ જમા કરેલું 6 મહિના સુધી તમે ધક્કો ખાશો અને ગાડી જમા કરાવી દો, અને તો કામ કરો ધીમે રહીને એકલામાં લઈ જાય છે અને કહે છે તમે 200 રૂપિયા 300 રૂપિયા આપ દો એટલે જવા દો, નહીં તો તમારા આ 1000 નું 1200 નો મેમો આવશે. ને આમ વધુ વસ્તુ હોય તો એ નાના નાના પેલા કાગડિયા માટે પેલા આરસી બુક લાવો ને ઓરિજિનલ લાવો ને ડુપ્લિકેટ છે ને આવું બધું નહીં ચાલે એવું બધું કહે છે. ટ્રાફિક પોલીસ કમિશન એ વસ્તુ તમે પહેલાં મેમો માટે સારી કરી હતી અને અત્યારના બી આ યોગ્ય સારી વસ્તુ છે, પણ એમાં બી ખોટી બી નથી. કારણ કે તમે દંડ વસૂલ કરો એની ટાઈમ, જે મેમોમાં તમે તો કોઈને ટાઈમ નથી ભરવાનો, પણ તમે ત્યાં એની ટાઈમ દંડ લઈ લો છો. પણ તમે આજે ધારો કે 2-વ્હીલર માણસ, કોઈ બી મધ્યમ વર્ગ હોય, ગાડીવાળો 4-વ્હીલર હોય, 2 નંબરના હોય, તમે એવા લોકો માટે તમે દંડ લઈ શકો. ધારો કે એક સામાન્ય રિક્ષાવાળો હોય, આજે માલ એનું ગુજરાન ચલાવતો હોય, તો તમે એના 50 લઈ શકો. સ્કૂટરવાળો માણસ મજૂર કામ કરવા જતો, એના 50 દંડ લઈ શકો. એ વ્યવસ્થા માટે તમે એવી ગોઠવો કે 4-વ્હીલરવાળો તો એના કંઈ 200-500ની પડી નથી સાહેબ. પણ જેવું કે આજે બાઇક લઈને માણસ હપ્તા ભરતો હોય, એના 2-વ્હીલર લઈને જતો હોય, પેટ્રોલ બચાવવા તેનો મહિનાનો ખર્ચો બચાવવા માટે, તો તમે એવી અમારી રિક્વેસ્ટ હોય છે કે તમે માણસ જોઈને તમે દંડ લો. ટ્રાફિક નિયમ ભંગ બદલ ટ્રાફિક ઉપરાંત સ્થાનિક પોલીસની ડ્રાઇવ પણ યોજાયેલા. 2 દિવસમાં જ 500 કેસ થયા છે. ઈ મેમો બંધ થતા શહેરના રસ્તા પર ફરી વખત પોલીસનો ત્રાસ વાહન ચાલકોને પસંદ નથી પડી રહ્યો. ત્યારે બીજી બાજુ સવાલ એ ઉભો થાય છે કે ઓફિસમાં બેસવા ટેવાયેલા પોલીસ કર્મીઓ ઉનાળા દરમિયાન રસ્તા ઉપર કેવી રીતે ફરજ બજાવશે, તેવો સવાલ પણ ચર્ચામાં છે. ઈ મેમોની કામગીરી ભલે બંધ થઈ ગઈ હોય, પણ ટ્રાફિક પોલીસ દ્વારા હવે ઈ મેમોની જગ્યાએ જે તે સ્થળ ઉપરથી વાહન ચાલક પાસેથી દંડ વસૂલાય છે અને મેમો ફાડી આપવામાં આવે છે, તેને લઈને લોકોમાં જે છે વાહન ચાલકો છે તેમનામાં એક રોષ છે. કારણ કે તેમના દ્વારા દંડ તો વસૂલાય છે, તે વસ્તુ સાચી છે, પણ દંડ વસૂલવાની જગ્યાએ તેઓ ડબલ પૈસા લે છે અને તેને લઈને લોકોને ખૂબ જ હેરાનગતિ થતી હોય છે. કોઈ પણ કારણોસર પણ દંડ તો ઉઘરાવે છે, કે હેલ્મેટનું કારણ હોય, કે કંઈ લાઇસન્સનું કામ હોય, અથવા તો કોઈ ડોક્યુમેન્ટ છે કે પોલિસીના પેપર્સ છે, જે તે કારણને લઈને તેઓ દંડ ઉઘરાવે છે. ત્યારે લોકો જે છે વાહન ચાલકો છે તેમના રોજિંદા જીવનમાં અને તેમના રોજિંદા વાહન વ્યવહાર કહી શકાય કે તેમના રોજિંદા જીવનમાં ક્યાંકથી ક્યાંક અસર પડી રહી છે, અને તેને લઈને લોકોનો રોષ છે કે તેઓ દંડ વસૂલે છે. ટ્રાફિકના નિયમનું પાલન નથી થતું, તેને લઈને દંડ વસૂલાય છે, તે વસ્તુ સાચી છે. પણ જે દંડ છે હોઈ શકે કે દંડ એવો ઉઘરાવો કે એક લિમિટમાં હોય, તેઓ બેફામ વસૂલી કરી છે, તેને લઈને વાહન ચાલકો અને લોકોમાં એક પ્રકારનો રોષ છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રેટર ક્રિશન, CN24 ન્યૂઝ, અમદાવાદ.